કેમ છે બાળ મિત્રો, મજામાં ને? ચાલો આજે આપણે કલર ભણીએ. કલર, બધા કલર ખોલે. ચેપ્ટર નંબર 8. ચાલો, કાલે આપણે બધું આ ભણી ગયા હતા. મિમીના પપ્પા સાથે ગેરેજ ગઈ, તે નાટક સમજાવ્યું હતું બધાને. સમજી ગયા ને બધા? તેના પછી આપણે અલગ હોય તેની ફરતે રાઉન્ડ કરવાના હતા, એ પણ જોઈ લીધું હતું. અહીંયા સુધી બધાને પૂરું થઈ ગયું છે બાળકો? થઈ ગયું છે, વેરી ગુડ. ચાલો હવે આગળ જોઈએ. મને ઓળખી કાઢો. શું છે? મને ઓળખી કાઢો. અહીંયા બધા સાધનના નામ આપ્યા છે અને તે કોણ વાપરે છે તે આપણે જોવાનું છે. તો બધા બાળકો મારી સાથે અહીંયા જે આપણે કોષ્ટક આપ્યું છે, ક્રમ, શું પડ્યું અને કોણ વાપરે, તે કોષ્ટક પૂરું કરવાનું છે. તો બધાનું ધ્યાન અહીંયા અને પેન્સિલથી મારી સાથે લખે. ક્રમ એકમાં ક્રમ આપ્યા છે તેમાં એક નંબર આપે. પહેલાં કાતર લખીએ. શું લખવાનું છે? કાતર. જો અહીંયા કોષ્ટકમાં ઉપર નામ આપ્યું છે કાતર. ચલો અમે લખીએ કાતર. તો કાતર કોણ વાપરે? દરજી. કોણ વાપરે? દરજી. તમને ખબર જ છે ને કાતર દરજી વાપરે છે. ચલો કોણ વાપરે નાખા નામ લખો બધા. દરજી લખાઈ ગયું, વેરી ગુડ. ચાલો આગળ. ક્રમ બે, પેન્સિલ. જો અહીંયા કોષ્ટકમાં આપ્યું છે પેન્સિલ, પછી લાકડાનો ટુકડો, ઈંટનો ટુકડો, ખીલી, લેલું, પોલીસની ડબ્બી, પાનું, એમાં પણ અલગ અલગ બધું અહીંયા લખી લેવાનું છે. પછી કોણ વાપરે તે હું સમજાવું છું. ચાલો, પેન્સિલ. પેન્સિલ કોણ વાપરે? વિદ્યાર્થી. કોણ વાપરે? વિદ્યાર્થી. તો કોણ વાપરે નાખા નામ લખો બધા. વિદ્યાર્થી લખાઈ ગયું બધાને, ઓકે, વેરી ગુડ. ચાલો આગળ જોઈએ. ક્રમ નંબર 3, તેમાં લખો લાકડાનો ટુકડો. લાકડાનો ટુકડો બધા લખશે? લખાઈ ગયું. ચાલો આગળ. કોણ વાપરે લાકડાનો ટુકડો? ચાલો બાળકો તમે જવાબ આપો. કોણ વાપરે? સુથાર. વેરી ગુડ, લખો બધા. ચાલો, સુથાર. કોણ વાપરે નાખાનામાં? બધા લખશે સારા અક્ષરે, સુથાર. લખાઈ ગયું. ચાલો આગળ. ક્રમ નંબર 4, બધા 4 લખે. શું પડ્યા નાખાનામાં? બધા લખે ઈંટનો ટુકડો. ઈંટનો ટુકડો સારા અક્ષરે લખજો બાળકો. લખી લીધું ઈંટનો ટુકડો. ચાલો, કોણ વાપરે તમને ખબર છે ને? ચાલો તમે લખો. તો કોણ વાપરે? કડીયો. વેરી ગુડ. ચાલો લખો. કોણ વાપરી નાખવાનું લખો? કડીયો. કડીયો મકાન ચણવા જાય ત્યારે ઈંટ વાપરે છે, તમને ખબર જ છે ને? ચાલો લખો બધા. આગળ જોઈએ. ક્રમ નંબર 5, પાંચમાં શું પડ્યું છે? પહેલાં ખીલી, નીચે શું પડ્યું? ખીલી. લખો બધા શું પડ્યું નાખાનામાં. ખીલી. આ શું પડ્યું એ બધા શબ્દો મેં ઉપરથી જોઈ લીધા છે, તો તમે લખો. ચાલો, ખીલી. ખીલી કોણ વાપરે છે? કોણ વાપરે ખીલી? મોચી. ચાલો, કોણ વાપરે નાખાનામાં લખો બધા. મોચી. ચંપલ સંધાવા જઈએ ત્યારે મોચી વાપરે છે ને ખીલી? લખો બધા સારા અક્ષરે લખજો. લખાઈ ગયું બધાને મોચી. ચાલો આગળ જોઈએ. ક્રમ નંબર 6, બધા લખે 6. શું પડ્યું? તો પોલીસની ડબ્બી. પોલીસની ડબ્બી. આપણે બૂટ પોલીસ કરાવવા કોની પાસે જઈએ છીએ? કોની પાસે? મોચી પાસે. વેરી ગુડ. ચાલો, પોલીસની ડબ્બી લખી બધાએ. ચલો, કોણ વાપરે નાખવાનું લખો. મોચી. લખાઈ ગયું. ચાલો આગળ જોઈએ. ક્રમ નંબર 7, લેલું. શું? લેલું. લેલું કોણ વાપરે? જ્યારે કડીઓ મકાન કરવા જાય ત્યારે એની પાસે જે સાધન હોય તેને લેલું કહેવાય છે. લેલું કોણ વાપરે? કડીઓ. કોણ વાપરે? કડીઓ. તો ચાલો, કોણ વાપરે નાખવાનું લખો બધા. કડીઓ. કડીયો લખું બધાએ. ચાલો આગળ. ક્રમ નંબર 8, પાનું. શું આપ્યું છે? પાનું.
પાનું કોણ વાપરે? આપણે ગાડી રિપેર કરવા જઈએ તો કોની પાસે પાના હોય? ગેરેજવાળા પાસે. કોની પાસે? ગેરેજવાળા પાસે. તો લખો ગેરેજવાળો, ગેરેજવાળો. લખું બધાએ? ચાલો આ બધી વસ્તુઓ જો અહીંયા બોક્સમાં આપી છે, કાતર, હથોડી, ફૂટપટ્ટી, ડિસમિસ, પેન્સિલ, લાકડાનો ટુકડો, ઈંટનો ટુકડો, ખીલી, બ્રશ, લેલું, પોલીસની ડબ્બી, પાનું વગેરે શબ્દો કોણ વાપરે એ બધા તમારે લખવાના છે. મેં તમને અહીંયા સમાન એટલા શબ્દ લખાવ્યા છે, બીજા બધા તમારે જાતે લખવાના છે. લખાઈ ગયું છે બધા બાળકોને? ચાલો પેજ આગળ જોઈએ. આગળ ફેરવો બધા. અહીંયા શું લખ્યું છે? યાદ કરીને લખો. શું લખ્યું છે? યાદ કરીને લખો. અહીંયા જો, એક જગ્યાએ બેસીને કામ કરનારના નામ. એક જગ્યાએ બેસીને જે કામ કરે તેના નામ, ફરી ફરીને કામ કરનારના નામ, અને એક જગ્યાએ બેસીને અને ફરી ફરીને એમ બંને રીતે કામ કરે તેના નામ લખવાના છે. જો અહીંયા પૂછે આપણે એક જગ્યાએ બેસીને કોણ કામ કરે, ઉદાહરણમાં પૂછે આપણે દરજી. દરજી એના ઘરે જ બેસીને કે દુકાને બેસીને જ કપડાં સીવે છે, તે ફરી ફરીને કામ કરતા નથી. તો એક જગ્યાએ બેસીને કામ કરનારના નામમાં દરજી લખ્યું છે. ફરી ફરીને કામ કરનારના નામમાં કોણ લખ્યું છે? સફાઈ કામદાર. સફાઈ કામદાર હોય એ ફરી ફરીને બધી જગ્યાએ જઈને કામ કરે છે ને, તો તેનું નામ લખ્યું છે. અને એક જગ્યાએ બેસીને અને ફરી ફરીને એમ બંને રીતે કામ કરનારના નામ લખવાના છે. તો શાકભાજી વેચનાર હોય તો જે જગ્યાએ બેસીને વેચે તેનું નામ છે, અને તે ફેરિયા તરીકે ફરી ફરીને પણ કામ કરે છે. એની જે લારીઓ હોય છે તે લઈને બીજે પણ જાય છે. ચાલો તો આપણે પહેલો કોષ્ટક જોઈએ. એક જગ્યાએ બેસીને કામ કરનારના નામ લખો. ચાલો દરજી આપણે આપ્યું છે તો નીચે બધા મોચી લખે. એ પણ એક જગ્યાએ બેસીને કામ કરે છે. વાળંદ, વાળંદ પોતાની દુકાને બેસીને કામ કરે છે. ડૉક્ટર તો હોસ્પિટલમાં જઈને કામ કરે છે. કુંભાર એ માટલા પણ એક જગ્યાએ બેસીને જ કરે છે. લુહાર, ધોબી, ધોબી તેની ઘરે જ જગ્યાએ જે કપડાં ધોવે છે તે ફરી ફરીને કામ નથી કરતો. શિક્ષક, ગેરેજવાળો, વકીલ અને કારકુન. ચાલો આ બધા નામ છે તે એક જગ્યાએ બેસીને જ કામ કરે છે. ફરીથી એકવાર બોલું છું. મોચી, વાળંદ, ડૉક્ટર, કુંભાર, લુહાર, ધોબી, શિક્ષક, ગેરેજવાળો, વકીલ અને કારકુન આ બધા એક જગ્યાએ બેસીને જ કામ કરે છે. ચાલો આગળ જોઈએ. બધા ફરી ફરીને કામ કરનારના નામ. સફાઈ કામદાર, છાપાવાળો, દૂધવાળો, ભંગારવાળો, સેલ્સમેન, ફાયરમેન, ટપાલી, નર્સ, પટ્ટાવાળો અને તલાટી. જોઈએ તમે આ નામ બધા? છાપાવાળો, દૂધવાળો, ભંગારવાળો, સેલ્સમેન, ફાયરમેન, ટપાલી, નર્સ, પટ્ટાવાળો અને તલાટી. તો આ બધા કોણ છે? ફરી ફરીને કામ કરનાર. ચાલો આગળ જોઈએ. એક જગ્યાએ બેસીને અને ફરી ફરીને એમ બંને રીતે કામ કરનારના નામ. શાકભાજી વેચનાર તો આપણે આપ્યું છે. સુથાર, પિંજારો, પિંજારો રૂપ પિંજવા જાય તે તો ફરી ફરીને કહેવાય, અને એની ઘરે પિંજે તો તે એક જગ્યાએ કહેવાય, એટલે બે નામમાં આવે. દૂધવાળો, દૂધ દેવા જાય અને તેની દેરીએ પણ દૂધ આપે તો ફરી ફરીને અને એક જગ્યાએ બંનેમાં આવે. રમકડાવાળો, દુકાન પણ હોય અને વેચવા પણ જાય. ચિંચણાવાળો, નર્સ, ફુગાવાળો, ફુગાવાળો હોય ને દુકાને પણ આપે છે અને ફરી ફરીને વેચવા પણ જાય છે. ફળ વેચનાર અને ટપાલી. જોઈએ તમે આ નામ બધા? ચાલો હવે એકવાર મેં તમને સમજાવી દીધા, હવે બધા પોતાની ચોપડીમાં જાતે લખશે આ નામ. શું કરવાનું છે બધાએ? તમને યાદ રહ્યા હોય એટલે નામ જાતે લખવાના છે. મેં તમને બધા નામ સમજાવી દીધા છે. સમજાઈ ગયા છે બાળકો તમને? એક જગ્યાએ બેસીને કામ કરનારના નામ, ફરી ફરીને કામ કરનારના નામ, અને એક જગ્યાએ બેસીને અને ફરી ફરીને એમ બંને રીતે કામ કરતા હોય તેના નામ લખવાના છે. બધા અલગ અલગ નામ લખવાના છે. મેં તમને આ વિડીયોમાં સમજાવ્યા છે.
તમારે બધાએ પોતાની ચોપડીમાં લખી લેવાના છે અને યાદ રહી જાય એટલે બીજી વાર તમારે નોટમાં પણ લખવાના છે. તો બધાએ આ નામ પોતાની નોટમાં લખી લેવાના છે. લખાઈ ગયા બધાને? હવે જો ચાલો તમારી કલર સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 56, પેજ નંબર 56 છે બધાને. જો અહીંયા વ્યવસાયકારોના નામ શોધીને ગોળ રાઉન્ડ કરો અને તેને યોગ્ય વિભાગમાં લખો. જે આ કોષ્ટક છે તેમાં નામ શોધીને લખવાના છે. જેમ કે જો અહીંયા શું એ પૂછે, વારંદ એ પૂછે બધાને, વારંદ, તો એની ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે. એ રીતના તમારે બધા નામ શોધવાના છે. જો દરજી, લુહાર છે બધાને. આ રીતના જેટલા પણ આ કોષ્ટકમાં નામ છે એ શોધીને તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. જે આજનું હોમવર્ક છે આ થઈ જાય પછી નીચે આપ્યું છે, જો મેં તમને પુસ્તકમાં સમજાવ્યું એ જ છે. અહીંયા એક જગ્યાએ બેસીને કામ કરનાર, ફરી ફરીને કામ કરનાર, એક જગ્યાએ બેસીને અને ફરી ફરીને કામ કરનારના નામ લખવાના છે, જે મેં તમને પુસ્તકમાં અત્યારે અમને લખાવ્યા છે. તો આજનું હોમવર્ક તમારે કલર સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 56 પૂરું કરવાનું છે. બધાએ હોમવર્ક કરી લેવાનું છે, પેજ નંબર 56 પૂર્ણ કરવાનું છે.